હેલો, કેમ છો? મજામાં. ફ્રેન્ડ્સ, અને આગળના વિડિયોમાં આપણે શું શીખ્યા? કોઈ કહેશો? હા, શું શીખ્યા? તો કિલોગ્રામ એન્ડ ગ્રામ, બીજું પેન્સ બનાવતા શીખ્યા, બરાબર? એટલે કે ત્રાજુ બનાવતા શીખ્યા શીખ્યા ને? ઓકે, ચલો તો આજે આપણે શું કરીશું? તો આજે એક કામ કરો, બુકમાં પેજ નંબર 140 ઓપન કરો અને જુઓ શું છે. હા, રાઈટ, શું છે? એલિફન્ટ્સ વે, હાથીનો વજન, બરાબર છે? મળ્યો? ચલો તો જોઈએ શું છે. તમને બધાને એક સ્ટોરી સાંભળવી ગમશે, બરાબર છે? તો અહીંયા સ્ટોરી આપેલી છે, ચલો તો આપણે જોઈએ. શું કીધું છે? એલિફન્ટ વેઇટ્સ, હાથીનો વજન. એક કિંગ હતો, એક રાજા હતો, બરાબર છે? એકવાર કિંગને પેટમાં, એટલે કે સ્ટમકમાં, ખૂબ જ પેઇન થતો હતો, ખૂબ જ દુખાવો થતો હતો, બરાબર? પેલેસમાં, એટલે કે મહેલમાં, કોઈ પણ ડૉક્ટર તેનું પેઇન મટાડી ન શક્યા. કોઈ પણ ડૉક્ટર મહેલમાં, પેલેસમાં, પેલેસ એટલે કે મહેલ, કોઈ પણ ડૉક્ટર તેનું પેઇન, સ્ટમકનો પેઇન, એટલે કે પેટનો દુખાવો મટાડી શક્યા નહીં, બરાબર? પછી રાજાએ કહ્યું, જો કોઈ મારો પેઇન મટાડી શકશે, તેને એલિફન્ટના વેટ જેટલું હું ગોલ મળશે. શું કહે છે કિંગે? શું કીધું? કે જે પણ કોઈ મારા આ સ્ટમકનું પેઇન મટાડશે, એને શું મળશે? એલિફન્ટ જેટલા વેઇટનું ગોલ્ડ, એટલે કે હાથીનું જેટલું વજન છે એટલા જ વજનનું સોનું મળશે, બરાબર? તો હાથી તો કેટલું બધું વજનવાળો હોય, એમ તો કેટલું બધું વેઇટ હોય, તો એટલું બધું સોનું કોને આપશે? કે જે એના સ્ટમકનો પેઇન દૂર કરશે એને આપશે. આ સાંભળીને કન્ટ્રીના બધે ઠેકાણાથી ડૉક્ટર આવ્યા. શું આ સાંભળીને દેશના બધા જ બધે ઠેકાણાથી ડૉક્ટરો આવ્યા, પરંતુ માત્ર ડૉક્ટર વેદિકા તેમને સાજા કરી શક્યા. આટલા બધા ડૉક્ટર આવ્યા, એમાંથી એક વેદિકા કરીને જે ડૉક્ટર હતા, એ જ એમના સ્ટમકનું પેઇન દૂર કરી શક્યા. એમણે જ ખાલી કિંગને, રાજાને સાજા કરી શક્યા, એટલે કે સારા કરી શક્યા. ઓ, શું કહે છે? ગ્રેટ, મારું પેઇન જતું રહ્યું. થેન્ક યુ ડૉક્ટર વેદિકા. શું કહે છે? ઓ ગ્રેટ, મારું દુઃખ જતું રહ્યું. તો ડૉક્ટર વેદિકાને શું કહે છે? તમારો આભાર ડૉક્ટર વેદિકા. તો હવે મને મારું ઈનામ મળશે ને સાહેબ? ડૉક્ટર વેદિકા શું કહે છે? તો હવે મને મારું ઈનામ મળશે ને સાહેબ? જો આટલા બધા ડૉક્ટરો હતા, એમાંથી કોઈ પણ તમારું પેઇન મટાડી શક્યો નહીં, કોઈ પણ તમારો દુઃખ દૂર કરી શક્યો નહીં, અને આટલા બધામાંથી ડૉક્ટર વેદિકા, એટલે કે મેં જ ખાલી તમારું દુઃખ દૂર કર્યું છે, તો હવે મને મારું ઈનામ મળશે ને? એવી રીતે પૂછે છે. શું કહે છે જુઓ? કિંગ હવે શું આન્સર આપે, શું આપે છે તે જોઈએ. પરંતુ ગ્રીટી કિંગે તેને સોનું આપવા માંગતો ન હતો. શું કહે છે? ગ્રીટી, લોભી કિંગ, રાજા. પરંતુ લોભી રાજા તેને ગોલ્ડ, એટલે કે સોનું આપવા માંગતો ન હતો. તેણે એક ટ્રીક વિચારી. શું કિંગે ટ્રીક વિચારી? રાજાએ યુક્તિ વિચારી. સારું, પહેલાં એલિફન્ટનું વેઇટ શોધી લાવો. શું કહે છે? એક કામ કરો, પહેલાં એલિફન્ટનું વેઇટ, હાથીનું વેઇટ શોધી લાવો, પછી હું તમને તેટલું સોનું, તેટલું ગોલ્ડ આપીશ. શું કહે છે ડૉક્ટર વેદિકાને? એક કામ કરો, પહેલાં એલિફન્ટનો જેટલો વેઇટ છે એ શોધી લાવો, પછી હું તમને એના જેટલું જ ગોલ્ડ આપીશ. વેદિકા જ્યારે ઘરે પહોંચી ત્યારે તે અનહેપી, ખૂબ જ દુઃખી હતી. તેણે પોતાની ડોટર, એટલે કે દીકરીને વાત કરી. આ બધી વાત એણે કોને કરી? વેદિકાએ એની ડોટરને, એની દીકરીને, બરાબર? જુઓ, એણે કિંગને તો સારો કરી દીધો, રાજાને સારા તો કરી દીધો, એમનું પેઇન તો મટાડી દીધું, પણ કિંગ કેવો હતો? લોભી હતો, એટલે એણે વેદિકાને ગોલ્ડ આપવું, સોનું આપવું ન હતું. એટલે એણે શું કીધું? કે પહેલાં એક કામ કરો, એલિફન્ટનું વેઇટ કેટલું
પછી હું તમને એટલો જ ગોલ્ડ આપીશ. હું હાથીનું વેઇટ કેવી રીતે કરું, હું એલિફન્ટનું વેઇટ કેવી રીતે કરું, આટલો મોટો દ્રાજવો મને ક્યાં મળશે, આટલું મોટું પેન્સ મને ક્યાં મળશે, શું કહે છે ડૉક્ટર વેદિકા, અરે હવે હું એલિફન્ટનું વેઇટ કેવી રીતે કરીશ, આટલું મોટું પેન્સ આટલું મોટું દ્રાજવો ક્યાંથી લાવીશ. હવે એમની ડૉક્ટર શું કહે છે, મા ડોન્ટ વરી, મારી પાસે એક આઈડિયા છે. એમને કહે છે કે એલિફન્ટ એન્ડ મોટી બિગ બોલની એરેન્જમેન્ટ કરે. શું કહે છે એમની ડોક્ટરે, શું કહ્યું કે મારી પાસે એક આઈડિયા છે. રાજાને કહો, કિંગને કહો કે એક એલિફન્ટ એટલે એક હાથી અને એક બિગ બોલ મોટી હોડીનું એરેન્જમેન્ટ વ્યવસ્થા કરે. નેક્સ્ટ ડે બીજા દિવસે ડૉક્ટર વેદિકા રાજાને રિવર પાસે આવવાનું આમંત્રણ આપ્યું. શું કહ્યું કે બીજે દિવસે નેક્સ્ટ ડે વેદિકાએ કિંગને રિવર પાસે આવવા માટે ઇન્વાઇટ કર્યું, આમંત્રણ આપ્યું. હાથી એટલે કે એલિફન્ટ એન્ડ બિગ બોટ લઈને કિંગ ત્યાં આવ્યા. શું કર્યું કે વેદિકાએ કિંગને ત્યાં બોલાવ્યા રિવર પાસે, શું લઈને, એક એલિફન્ટ એન્ડ એક બિગ બોટ, બરાબર છે. અને કિંગ ત્યાં આવી પહોંચ્યા. મને લાગે છે કે તું મૂર્ખ છે, તે કેવી રીતે હાથીનું વેઇટ હોડી વડે કરશે. શું કહે છે કિંગ, મને એવું લાગે છે કે હવે આ મૂર્ખ છે, આવરી એલિફન્ટનું વેઇટ બોટ વડે કેવી રીતે કરશે. વેદિકાની ડોક્ટર નદીની અંદર ગઈ. વેદિકાની જે ડોક્ટર હતી ને તે નદીની અંદર ગઈ. હોડી એટલે કે બોટ રિવરમાં કેટલી ડૂબે છે ત્યાં નિશાની કરી. જુઓ એણે શું કર્યું, આ રિવરમાં બોટ રાખી, બરાબર છે, અને નદીમાં કેટલી ડૂબે છે ત્યાં ઉતરીને એને આ રીતે માર્ક નિશાની કરી, બરાબર. અને પછી તેમણે કહ્યું કે હવે પેલા હાથીને, બરાબર છે, પેલા હાથીને આ બોટની અંદર લઈ આવો, બરાબર. એટલે હાથી જેવો આ બોટમાં બેસશે તો આ બોટ શું કરશે, એના વેગથી પાણીની વધારે અંદર જશે, બરાબર છે. તો પાણીની અંદર વધારે કરે તો આ શું થયું, આટલું બીજું એના વેગથી બોટ ક્યાં ગઈ, પાણીની અંદર ગઈ, બરાબર છે. એટલે પાણીની ઊંડે સુધી ગઈ અને એટલે એણે પાણીની સપાટી પર પાણીના લેવલ પર શું કર્યું, હોડીનું માર્ક કરી દીધું. અહીંયા પાણીનું જે લેવલ હતું ત્યાં માર્ક કરી દીધું. હવે આની આગળની સ્ટોરી તમારે બનાવવી છે, બરાબર છે. તો ચાલો આપણે શું કરીશું, હાથીનું વેઇટ હતું, બરાબર છે, હાથીને બોટમાં બેસાડ્યું તો હોડી બોટ નીચે જાય છે ત્યારે વેદિકા પાણીના લેવલ પર માર્ક કરી દેશે, બરાબર છે. હવે શું કર્યું કે જે એલિફન્ટ હતો એને બહાર કાઢી દીધો, બરાબર છે. અને કિંગને શું કીધું કે હવે જેટલા વેઇટનું હાથી હતો બોટ એટલી ઊંડે ઉતરી એટલા જ વેઇટનું આની અંદર સોનું કરો. એટલે આની અંદર બોટમાં જેમ જેમ સોનું નાખશો અહીંયા માર્ક થાય, બરાબર છે. જ્યાં સુધી માર્ક છે ત્યાં સુધી બોટ પાણી ન ઉતરે ત્યાં સુધી આપણે આની અંદર સોનું ભરતા જઈશું, ગોલ્ડ ભરતા જઈશું. એટલે હાથીના વેઇટ જેટલું ગોલ્ડ શું થશે, આ બોટમાં ભરાઈ જશે અને એટલી જ બોટ પાછી પાણીની અંદર ઉતરશે. જ્યારે હાથીને બહાર કાઢશે ત્યારે બોટ પાછી ઉપર આવી જશે ને, બરાબર છે. અને ફરી સોનું ભરશે ત્યાં સુધી જ્યાં સુધી એણે માર્ક કર્યું હતું, બરાબર, હાથીના વેઇટનું, બરાબર, ત્યાં સુધી બોટ ઉપર ત્યાં સુધી એની અંદર સોનું ભરશે અને ફરી શું કરશે, હાથીના વેઇટ જેટલું ગોલ્ડ અંદર ભરશે. એટલે બોટ પાછી ધીરે 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 વેગથી શું કરશે, પાણીમાં નીચે જશે જશે ને, બરાબર છે. તો એણે આ રીતે સરસ મજાની ટ્રીકથી શું કર્યું, હાથીનો વેઇટ પણ શોધી કાઢ્યો અને ગોલ્ડ પણ એના મમ્મીને એટલે કે ડૉક્ટર વેદિકાને અપાવ્યો, બરાબર. મજા આવી ને સ્ટોરીમાં. ચલો તો નેક્સ્ટ સ્ટોરી જોઈએ. જુઓ હવે પેજ નંબર 143, બ્રોકન સ્ટોન, તૂટેલો પથ્થર, બરાબર છે. જુઓ શું હતું, અબ્દુ શું બળતણ માટેના લાકડા વેચે છે, ફાયરવુડ,
શું બળતણ માટેના લાકડા ફાયરવુડ વેચે છે, બરાબર છે. તેની શોપમાં એક પથ્થર એક સ્ટોન છે જેનું વેટ જેનું વજન 13 kg છે, 13 kg છે. તેનો યુઝ તે આ બળતણના લાકડાનો વેટ કરવા માટે કરે છે. શું અબ્દુલની શોપ પર એક સ્ટોન છે, તેનું વેટ કેટલું છે, 13 kg છે. અને તેનો ઉપયોગ એ શું કરે છે, ફાયરવુડને તોલવા, બરાબર છે, તેનું વેઇટ કરવા માટે કરે છે. એક દિવસ આ પથ્થર નીચે પડી ગયો અને તેના 3 pieces થયા, એક 2 kg, એક 5 kg એન્ડ 6 kg. જો અબ્દુલ પાસે શું હતું, 13 kg નો એક પથ્થર હતો, સ્ટોન હતો, બરાબર છે. વન ડે શું થયું, એ નીચે પડી ગયો અને એના 3 pieces થઈ ગયા, બરાબર છે. 3 pieces થઈ ગયા તો કયા કેટલા કેટલા કેજીના થયા, તો એક 2 kg, એક 5 kg અને બીજો 6 kg, બરાબર છે. આટલા એના પીસીસ થયા, 3 pieces થયા, ટુકડા થયા. પરંતુ અબ્દુલ સ્માર્ટ હતો, તેણે આ પીસીસનો યુઝ 1 kg થી લઈ 9 kg સુધીના બળતણ માટેના લાકડાના વેઇટનું વજન કરવા માટે કર્યો. એણે શું કર્યું, એ તો ખૂબ હોશિયાર હતો, સ્માર્ટ હતો, એણે આ 3 pieces નો યુઝ બળતણ માટે, ફાયરવુડ માટેના વેઇટ માટે, વેઇટ કરવા માટે એનો ઉપયોગ કરવા લાગ્યો. અહીં અબ્દુલ કેવી રીતે 1 kg બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવ્યું છે, બરાબર છે. જુઓ નીચે દર્શાવેલું છે. હવે આપણે શોધીએ, બરાબર છે, કે કેવી રીતે એ એનો ઉપયોગ કરે છે. તો જુઓ ફર્સ્ટ શું છે, 4 kg બળતણના લાકડા, બરાબર છે, 4 kg બળતણના લાકડા. તો હવે એ બોલવા માટે પહેલાં તો આપણે પેન્સિલો કરી દઈએ. અને અહીંયા 5 kg બળતણના લાકડા મૂકી
શું બરાબર છે તો શું થઈ જશે ઇક્વલ થઈ જશે બેલેન્સ થઈ જશે કેમ કે અહીંયા સ્ટોક મૂક્યો છે 5 કેજી નો એટલે અહીંયા 5 કેજી એટલા જ માપના લાકડા મૂકીશું એટલે બેલેન્સ થાય એટલે અહીંયા લાકડા આવી જાય ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો બોલો કોઈની પાસે આઈડિયા છે 3 કેજી કેવી રીતે કરશો અહીંયા તો 2 કેજી છે અહીંયા 5 કેજી અને 6 કેજી આપણી પાસે તો 3 સ્ટોન જ છે 3 સ્ટોન ના પીસ જ છે તો હવે આપણે શું કરશું બોલો હા શું કરશો 5 કેજી જે છે ને સ્ટોન એ આપણે અહીંયા આ પેન્સમાં મૂકીશું બરાબર છે હવે મને બળતણના લાકડા 3 કેજી જોઈએ છે મારી પાસે તો અહીંયા બીજું છે જ નથી અહીંયા શું કરશું 2 કેજી સ્ટોન મૂકીશું અને 3 કેજી બળતણના લાકડા લઈશું તો 2 પ્લસ 3 કેટલા થઈ ગયા 5 કેજી બરાબર છે તો આ બે પેન્સનું શું થઈ જાય બેલેન્સ થઈ જશે બરાબર આ રીતે અલગ અલગ સ્ટોનનો યુઝ કરીને શું કરે છે અબ્દુલ બળતણના લાકડા માટે એનો ઉપયોગ એના બળતણના લાકડાના વેઇટ કરવા માટે એનો ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો હવે તો તમને આવડે ને ઓકે તો પેજ નંબર 144 પર જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ તમારે એચડબલ્યુમાં કરવાની રહેશે ઓકે તો હવે નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી